બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 શ્રદ્ધાળુ મુસાફરોના મોત થયા છે અને 32 યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકવાદીઓ ભારતમાંથી આવેલા હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કરે છે. આ હુમલો એ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની છે. મણિપુરની હિંસા વધતી જતી, આતંકવાદ પંજાબમાં, આતંકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટનાથી આ સ્પષ્ટ થાય છે. દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. ઇન્ટરનેશનલ હિન્દુ કાઉન્સિલ રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે, જેથી હિન્દુઓની સુરક્ષાને લઈને ચિંતિત થઈ કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓની ઓળખ કરવી જોઈએ, ફાંસીની સજા લાદવી, જેથી દેશમાં આતંકવાદની ઘટનાઓને રોકી શકાય અને આતંકવાદીઓને આ દેશમાંથી પ્રતિબંધિત કરવામાં આવે. સાથે જ મૃતક શ્રદ્ધાળુઓના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા અને ધાર્મિક શ્રદ્ધાળુઓ સહિત ઘાયલોને 10 લાખ રૂપિયામાં આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ પણ ઇન્ટરનેશનલ હિન્દુ કાઉન્સિલ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.